ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી આંતરિક વિખવાદ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો, ત્યારે આજે આ આંતરિક વિખવાદ મતભેદમાં પરિણમતા ઉપસીને ચરણસીમાએ પહોંચી ગયો છે, જેના માઠા પરિણામ સ્વરૂપે આજે ડીસા નગરપાલિકામાં મોટો ભૂકંપ સર્જાયો, જેમાં પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે ચેરમેનોએ આપેલા રાજીનામામાં શહેર પ્રમુખને આપવા ચેરમેનો પહોંચ્યા છે, ત્યારે પાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામાથી હડકંપ મચ્યો છે, જેમાં નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની માંગ કરાઈ રહી છે. આમ ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની છે, જેમાં એક સાથે 19 ચેરમેનોએ રાજીનામા આપ્યા હોવાનો પ્રથમ બનાવ છે. ત્યારે ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ ચેરમેનોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. આમ આજે ડીસા નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસીને સપાટી પર આવ્યો છે. આજરોજ ડીસા નગરપાલિકામાંથી અલગ અલગ કમિટીના 17 ચેરમેનોએ પોતાના પદ ઉપરથી રાજીનામા આપ્યા છે અને સાથે તેના સમર્થનો રાજીનામા આપ્યા છે કે પ્રમુખશ્રી દ્વારા, સંગીતાબેન દવે દ્વારા આજ દિન સુધી પક્ષના નેતા, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન કે અન્ય કોઈ પણ ચેરમેનો છે, એમને વિશ્વાસમાં લીધા વગર બોર્ડ બોલાયા છે, એજન્ડા નીકાળ્યા છે, ક્યારેય એમને સાથે રાખ્યા નથી. પ્રી બોર્ડ બોલાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો નીતિ નિયમ છે, ક્યારેય પણ પ્રી બોર્ડ પણ બોલાવ્યા નથી. અને પ્રમુખશ્રી આ પર નગરપાલિકાના સીસી કેમેરા દ્વારા પણ જોઈ શકો છો કે મહિનામાં એક અઠવાડિયું પણ પ્રમુખ આવતા નથી. એમના પતિશ્રી આવીને આવે છે અને બેન આવે તો અડધો કલાક આવીને આમ જતા રહે છે, જેના કારણે આખા નગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક રૂમ ખાલી જોવે છે. આજ દિન સુધી નગરપાલિકાનો વહીવટ પાલિકા ઓફિસમાં નથી થતો. તમામ ફાઇલો, તમામ એજન્ડા, તમામ સહીઓ પાલિકામાં થતી નથી. અન્ય કોઈ શોપિંગ બધા બધો વહીવટ ચાલે છે અને ક્યારે પણ બેને કોઈ ચેરમેનોને વિશ્વાસમાં લીધા નથી. છેલ્લા કેટલા સમયથી ડીસા શહેરમાં વેપારી ના માણસોએ બિલ્ડિંગના કાયદેસર મંજૂરી લીધી છે, નગરપાલિકાએ એમને મંજૂરી આપી છે. અત્યારે એમના ઇશારાથી કેટલાય બિલ્ડરોને હેરાન કરવામાં આવે છે અને ખોટી ખોટી નોટિસો આપવામાં આવે છે. ડીસાની ચારે મકા અત્યારે કચરાના ઢગ સવાઈ ગયા છે. પ્રમુખશ્રીને અમે જાણ કરીએ તો તમારે શું, કોઈ કર્મચારીને કામ પડાવીએ, કામ માગીએ તો કે પ્રમુખશ્રી ના પાડી છે, અમારો કામ નથી કરવાનું. તો ના છૂટકે અમે કેટલીક પ્રદેશમાં, જિલ્લામાં અને ડીસા શહેર સંગઠનને પણ વારંવાર રજૂઆત કરી છે. ના છૂટકે આજે અમારે બધાએ આ પગલું ભરવું પડ્યું અને અમને અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી કે અમને પૂરેપૂરો ન્યાય આપશે અને આમાં પૂરેપૂરું પાર્ટી પોતે ચકાસી અને અમને ન્યાય આપે એવો મને વિશ્વાસ છે. અને આ રાજીનામા આપે જે આપે આપણા સદસ્ય, તેનું કોઈ કારણ? બસ આ જ, પ્રમુખ પોતાની સમગ્ર સાઈઝ ચલાવતા હતા. ભ્રષ્ટાચાર સિવાય કોઈ એમનો એજન્ડા જ નહોતો. વિકાસમાં કોઈ એમના મુખ્ય આજ દિન સુધી ક્યારેય બોલ્યા નથી. આજે નગરપાલિકાના 17 ચેરમેનો, જેમાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક, મુખ્ય કમિટીઓ અને ચેરમેનના રાજીનામા આવ્યા, એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું, ચેરમેનોનો કામ થતા નહોતા, ચેરમેનોનો વિશ્વાસમાં નહોતા લેતા. પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી. ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી, સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી. રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી. 12.5 કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને એમના મળતીયાઓ ક્યાં આગળ ખર્ચાઓ કર્યા એ કોઈક હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી. અને એ નારાજગીથી અમે શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી કે નારાજ સભ્યોના કામ થતા નથી, ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે, તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા. આજે વાસુભાઈ મોઢ પોતે શાસક પક્ષના નેતા છે, એમને ટેલિફોનિક મારા ઉપર આવેલું કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનામું આપીએ છીએ.
એટલે એમના કહેવા પ્રમાણે 17 જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે. એમને મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી 15 દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ન થવાના કારણે એ લોકો નારાજ હતા, એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એમની રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા, જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ 22-25 જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજ છે, તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં તમારે આગળ વધવું જોઈએ. જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સાંભળી, અમને કીધું છે કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું, અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સાંભળી અને ઉપર એમને પણ પોલીસની અંદર રજૂઆત કરી હતી. પ્રદેશમાંથી પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે, પણ એ વાતને લગભગ મારે ખ્યાલથી 10-15 દિવસ થતાં આજે વાસુભાઈની અધ્યક્ષતામાં શાસક પક્ષના અધ્યક્ષતામાં અહીંયા ચેરમેનોના રાજીનામા મારી પાસે આવ્યા હતા, એટલે મેં મારા પ્રમુખને જાણ કરી. મારા પ્રમુખ કોઈ કામથી અમદાવાદ છે, એટલે એમને એવું કીધું કે ભાઈ તમે રાજીનામા આપવા માટે આવ્યા હોય તો તમે સ્વીકારી લો, એટલે જે વાત હશે એ અમે આ રાજીનામાની વાત જિલ્લા પ્રમુખને જાણ કરી અને યોગ્ય નિકાલ લાવીશું, અને સદસ્યો જે નારાજ છે એમને સમજાવી અને વાત મહામંત્રીને રજૂઆત કરતા હોઈએ છીએ, અમે અમારા પ્રોટોકોલમાં અમે જિલ્લાને રજૂઆત કરતા હોઈએ છીએ. આ બધી વાત થઈ ગયેલી છે, હવે મૂળ નિર્ણય જિલ્લાને અને પ્રદેશને કરવાનો છે. એ લોકો લગભગ નિર્ણય 2-4 દિવસમાં જે નિર્ણય લેશે, પાર્ટીને જે નિર્ણય આપશે અમે માન્ય રાખીશું. પણ આ લોકો આવ્યા છે તો રાજીનામા આપવા માટે આવ્યો તો એક અમારી પણ ફરજ છે કે અમને રાજીનામું અમે લીધા છે અને અમે જિલ્લા પ્રમુખને જાણ કરાવીશું. જે ચેરમેનનો રાજીનામા આપ્યો છે શું બતાવ્યું છે મુખ્ય કારણ? એમનું મુખ્ય કારણ એક જ છે કે ભાઈ મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે. અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારી એવું કહે છે કે ભાઈ તમારે કોઈ પાણીનું ટેન્કર જોતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો અમે કામ કરીશું, બાકી અમે કામ કરીશું નહીં, એવા એમની વાત છે અને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે. એટલે વિષય બીજો કોઈ કારણ નથી, મૂળ પ્રમુખશ્રીની અમુક મનસ્વી મેવટના કારણે કોઈ ખટરાકના કારણે આમનું કામ થતો નથી, પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લઈ દઈશું અને 100% ખાતરી છે કે નિકાલ આવી જશે.